ખાલી જગ્યા કેવી રીતના પુરાય અને જોડકા કેવી રીતના જોડાય તે શીખવાડું છું. ધ્યાનથી શીખો અને સમજો. ચાલો પાઠ ચોથો. જો બંધ બેસતા જોડકા રચો, એમાં અ વિભાગમાં પ્રશ્ન આપેલા છે, વચ્ચે ઉત્તર આપેલો છે અને બ વિભાગમાં એના જવાબ આપેલા છે, તો શું કરવાનું છે? અહીંયા જે પ્રશ્ન પૂછેલો છે દિવાળીના તહેવારમાં ઘરની આજુબાજુ શું પ્રગટાવવામાં આવે? જો
ઘરની આજુબાજુ શું પ્રગટાવવામાં આવે તો કે છે દીવડા તો ખાલી જગ્યામાં શું લખીશું દીવડા હવે પાંચમું સારા પ્રસંગની ઉજવણીમાં ઘરના બારણે ખાલી જગ્યાના પાટણા તોરણ બંધાય આપણા ઘરને આપણે સેવા તોરણ બાંધીએ છીએ જ્યારે આપણા ઘરે કોઈ તહેવારની ઉજવણી હોય દિવાળીનો તહેવાર હોય અથવા તો સત્યનારાયણની કથા થતી હોય અથવા તો રામલીલાના પ્રસંગ હોય તો આપણે શું કરીએ કેવી રીતના અથવા તો કોઈ ફંક્શન હોય ઘરનું તો આપણે કેનેથી ક્યાં પાંદડાથી તો ઘરને શણગારીએ તો કે છે આસોપાલવ આ બધાને ખબર હોય આપણે આસોપાલવના પાન તોડવા જતા હોઈએ છીએ તો ચોથી પાંચમી ખાલી જગ્યા લખીશું આસોપાલવ હવે છઠ્ઠું ઘરની સફાઈમાં ખાલી જગ્યા કાર્ય નિયમન થાય છે ઘરની સાફ સફાઈમાં કયું કાર્ય હોય છે જે આપણે રોજ કરીએ તો કયું કાર્ય છે કચરા પોતા જે આપણે કાયમ ઘરને ચોખ્ખા રાખવા માટે કરીએ કચરા પોતા પોતાનું કાર્ય કચરા પોતા કરો કે ગમે કરો ચાલો કચરા પોતા કાર્ય નિયમિત થાય છે સાતમું ઘરના આંગણામાં ખાલી જગ્યા નાખતા પક્ષીઓ જણમાં આવે આંગણામાં શું નાખીએ તો પક્ષીઓ જણમાં આવે તો કે છે જણ આ રીતે આપણે અક્ષરો મૂકી અથવા તો શબ્દો મૂકી અને ખાલી જગ્યા પૂરી કરી હવે આ જોડકા તમારે રફ બુકમાં ખાલી જગ્યા અને જોડકા બંને લખવાના છે અને પાકા કરવાના છે અસ્તુ